સાયક્લોનિક સર્ક્યુલેશન અસરથી રાજ્યના હવામાન વિભાગે કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી કરતા વહીવટીતંત્ર બન્યું સતર્ક. કચ્છમાં બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને કચ્છમાં તંત્ર સતર્ક બન્યું છે. ખાસ તો દસેય જિલ્લામાં મામલતદાર અને નગરપાલિકાને એલર્ટ રાખવામાં આવ્યા છે. ભારે વરસાદની સ્થિતિમાં તંત્રને એલર્ટ રહેવા સૂચના પણ આપી દેવાઈ છે. બે દિવસ ભારે વરસાદની આગાહીને લઈને કચ્છમાં તંત્ર એલર્ટ છે. લોકોને સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને ડેમ નજીક નીચાણવાળા વિસ્તારમાં તેમજ કાંઠાળા વિસ્તારને ગામ સંપર્ક વિહોણા ન બને તે માટે વિશેષ આયોજન સાથે સતર્ક રહેવા આદેશો આપવામાં આવ્યા છે. લખપત, માંડવી, મુંદ્રા તેમજ અબડાસા સહિતના કાંઠાળા વિસ્તારને 64 ગામ એલર્ટ કરી દેવાયા છે. ભારે વરસાદની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતરણ કરવા માટે આશ્રય સ્થાનો પણ તૈયાર કરી દેવાયા છે. તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશો આપી દેવામાં આવ્યા છે. અલી મોહમ્મદ ચાકી, ZS TV, કચ્છ. ઉપરાંત જે વલ્નરેબલ ગામ છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી અમે આઇડેન્ટિફાઈડ કરેલા 123 ગામો છે, જેમાંથી હાલ આ અસર જે છે ડિપ્રેશનની એના હેઠળ 60-64 જેટલા વિલેજીસ જે છે એમને એલર્ટ મોડ આપી દેવામાં આવેલો છે. આશ્રય સ્થાનો જે છે એ તૈયાર થઈ ગયા છે. એસેસમેન્ટ ઓફ ધ પોપ્યુલેશન ઇફ નીડેડ ટુ બી શિફ્ટેડ એ પણ અત્યારે તૈયારી સબ ડિવિઝન લેવલ અને તાલુકા લેવલ પર